કપરાડા તાલુકાના પીપરોડી ગામની પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત બની જતા આ શાળામાં અભ્યાસ કરતા 70 જેટલા વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયતની ઓરડીમાં શિક્ષણ મેળવવાની ફરજ પડી રહી છે. જર્જરિત શાળા હોવા છતાં પણ તંત્ર દ્વારા શાળાના ઓરડાઓ બદલવાના બદલે માત્ર કમ્પાઉન્ડ વોલ ટાણી દેવાતા વહીવટી તંત્રને રેડિયા નમૂનો બહાર આવ્યો છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા ભણશે ગુજરાત તેમજ શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો યોજીને આ તાયફાઓ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરે છે, પરંતુ પ્રાથમિક શાળાનું શિક્ષણ રેડિયા નીતિના કારણે દિન પ્રતિદિન કથળતું જાય છે. કપરાડા તાલુકાના પીપરોડી ગામની પ્રાથમિક શાળાના ઓરડાઓ અત્યંત જર્જરિત બનતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયતની નાની ઓરડીમાં શિક્ષણ લેવાની ફરજ પડી રહી છે. આ શાળામાં આચાર્ય અને એક શિક્ષક મળી માત્ર બે શિક્ષકો જ 1-8 સુધી ધોરણ સુધીનો અભ્યાસ કરાવે છે. શિક્ષક નું નામ કઈ તારીખ? 7. કઈ? 7. પછી 14 તારીખ છે જેને આપણે ત્યાં નીચે કરો. બુધવારે કઈ તારીખ છે? લેખિત રીતે પેલો હું હમણાં એ ઓરડાની જે વય મર્યાદા જે બાકી છે એટલે સાહેબ ને જાણ કરેલી પણ એ નથી થશે એમ કરીને ધોરણ એટલે એમાં સમાવેશ નહીં થઈ શકે એટલે અહીંથી પેલા પંચાયત ગ્રામ પંચાયતમાં બેસાડતા છે. 1 વર્ષ ઉપર થઈ ગયું.